गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चैप्टर 7 एक्सरसाइज 7.3 आज आपणे चालती थी अने एमांथी आपणे 8 दाखला जे ऑलमोस्ट सेम पेटर्न जेवा हता ए पूरा कर्या। 3 बाकी छे 9 10 11। ओके, एमांथी हूँ 9 10 कराई रह्यो छुं, तमने 11मो सेम 10માને અનુલક્ષીને જ છે, એટલે તમે જાતે કરી શકો। 9 અને 10માંથી 11મો આવડે એવો છે સેકન્ડ। ઓકે, એ ટાઈપના એક્ઝામ્પલો બહુ જ ઓછા પૂછાય છે, આગળ પણ કંઈ ખાસ કામમાં આવતા નથી, એટલે કોઈ ચિંતા નથી, પણ સિલેબસમાં છે એટલે આપણે કરીએ છીએ। ઓકે, તો સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ નંબર 9થી। ચલો એક્ઝામ્પલ નંબર 9 શું આપેલું છે આપણને, મંડે શબ્દના, શું કીધેલું છે, મંડે શબ્દના દરેક મૂળાક્ષરોને ફક્ત એક જ વખત ઉપયોગ કરવાનો, એટલે ઇન્સર્ટ રિપીટ કરવાના નહીં। સોરી, ઉપરની રકમ થોડી વાંચી। મંડે શબ્દના મૂળાક્ષરનો ઉપયોગ કરી, વાત તો એ છે, પુનરાવર્તન સિવાય રિપીટ કરવાના નહીં। અર્થસભર કદાચ મિનિંગ નીકળે, કે અર્થરહિત મિનિંગ ના પણ નીકળે, આડુઓળું લખો તો એ વસ્તુનો મિનિંગ ના પણ હોય, કોઈનો સ્પેલિંગ ના બનતો હોય, તો એ આપણે ચિંતા કરવાની જરૂર નથી। કેટલા શબ્દો નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય, વિકલ્પો પ્રમાણે કામ કરવાનું છે। પહેલાં મંડે શબ્દ કીધો છે એટલે છૂટો પાડી દેવાનો, એમ ઓ એન ડી એ વાય આવી રીતે હોય, ટોટલ 6 મૂળાક્ષરો થયા। કેટલા થયા આપણી જોડે, ટોટલ 6, એટલે જે પણ આવે એના પહેલાં આવી રીતે શું કરો, અલગ પાડી દો। ચલો 6 મૂળાક્ષરો આવી ગયા। હવે પહેલો કેસ, કોઈ પણ 4 મૂળાક્ષર એક સાથે લેતા, લખી દઈએ 4 મૂળાક્ષર એક સાથે લેતા, આપણે 6 નથી લેવાના, 4 જ લેવાના છે, તો આપણી જ પેટર્નથી 4 બોક્સ બનાવો। ચલો પહેલું પસંદ કરવા જ માટે 6 એ 6 ઓપ્શન ખુલ્લા, હવે રિપીટ કરવાનું નહીં, એટલે એક ઓછું થયું, એટલે બીજી વખત 5, ત્રીજી વખત 4 અને પછી 3, તો 3×4×5×6, 3×4×5×6, તો શું આવશે, કેલ્ક્યુલેટર કરવું પડશે, 3×4×5×6, 360 શક્યતાઓ ઊભી થાય પહેલા કેસમાં। પછી બીજો કેસ આવે, પહેલો પૂરો થઈ જાય અને આપણને કીધું છે બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા, શું કીધેલું છે, બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા, બધા મૂળાક્ષરો એક સાથે લેવાના, 6 એ 6 એટલે આપણે 6 બોક્સ બનાવવાના, 1 2 3 4 5 6, 6 એ 6 મૂળાક્ષર આવી ગયા। ચલો એની અંદર ટોટલ 6 છે, એટલે પહેલું પસંદ કરવા માટે 6 ઓપ્શન હોય, બીજામાં 1 ઘટ એટલે 5 4 3 2 1, તો 1×2×3×4×5×6, તો કરવું પડશે કેલ્ક્યુલેટરમાં, કારણ કે 6 સુધીનો ગુણાકાર છે, એટલે તો 6×5×4×3×2×1 કરો કે ના કરો, 720। બધા જ મૂળાક્ષરો લઈએ તો ઓપ્શન કેટલા બને, 720, જેમ જેમ માંગ્યું છે એમ આપણે કરતા જઈએ છીએ। ત્રીજું કહ્યું છે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય એવી રીતે બધા મૂળાક્ષરોનો ઉપયોગ કરો, નંબર 3 શું કીધેલું છે, પ્રથમ મૂળાક્ષર કેવો હોય, સ્વર હોય, તે રીતે લેવાના તો બધા જ છે, બધા મૂળાક્ષરનો ઉપયોગ કરતા, પ્રથમ મૂળાક્ષર સ્વર હોય, એટલે બોક્સ તો 6 જ બનાવવા પડશે, કારણ કે લેવાના તો 6 જ છે, 3 4 5 6। હવે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય બેટા, તો સ્વર આપણી જોડે કેટલા, તો ઉ અને એ, એટલે એક એ છે ને એક ઉ છે, ટોટલ 2 સ્વર થયા, એટલે પહેલો શબ્દ, પહેલું બોક્સ ભરવા માટે પહેલાં જે તકલીફવાળું છે ભરી નાખો, આપણે આગળ પણ આ રીતનું કરતા હતા, એટલે આની માટે તમારી જોડે 2 ચાન્સ છે, કારણ કે પહેલાં આડું અવળું ના ભરાય, પહેલાં એને ભરી દેવું પડે, એટલે પ્રથમ મૂળાક્ષર માટે કેટલા ઓપ્શન, 2। હવે એક તો અહીંયા આવી જ ગયો, એટલે આની માટે 5 ઓપ્શન,
चार ऑप्शन, त्रण ऑप्शन, बे ऑप्शन और एक ऑप्शन। आग सिक्वन्स थी 6 5 4 3 2 1, पण आमां पहला ज स्वर लखी देवा पड़े, एटले स्वर लखवा माटेना बे चांस। हवे गमे ते एक स्वर तो अहींया आयो ज होय, एटले अहींया 6 6 ना लखाय, कारण के रिपीट करवानुं नथी। तो गुणाकार केवो थशे, 2 गुण्या 1 ना लखो चाले, 2 गुण्या 3 गुण्या 4 गुण्या 5, એટલે 5 4 20, 20 30 60, 60 2 120, અને 120 × 2 એટલે 240। શું જવાબ આવે? 240। બોલો રેડી। 3 3 કેસ જોયા ફરીવાર, ખાલી બેટા 4 મૂળાક્ષરો, ખાલી 6 મૂળાક્ષરો અને સ્વર સાથેના 6, તો ત્રણેયની પોસિબિલિટી, ત્રણેયની વસ્તુ આપણને સરળતાથી સમજાવી છે। નંબર 10 શું કહે છે? નંબર 10 એક અલગ જ રીતે આપણને કીધેલું છે, મિસિસિપ્પી। શું કીધું છે? મિસિસિપ્પી। છૂટા પાડી દઉં છું તો એમ કોમા આઈ, પછી 2S, પાછો આઈ, ફરીથી 2S, પાછો આઈ, 2P અને પાછો આઈ। રેડી, ગણી નાખો તો 3 3 6 3 9 અને 2 11 ટોટલ મૂળાક્ષર થયા। શબ્દના કેટલા ભિન્ન ક્રમચયો બને કે જેમાં 4 આઈ સાથે ના આવે? શું કીધેલું છે? 4 આઈ સાથે ના આવે। ગોતવું અઘરું નહીં, બહુ જ અઘરું, મુશ્કેલ, શક્ય જ નથી। એટલે આપણે ઊંધું કરીએ, પહેલાં ટોટલ ક્રમચય શોધી નાખીએ, એમાં 4 આઈ સાથે આવે નહીં। શું કીધેલું છે? 4 આઈ સાથે આવે એ માઇનસ કરી દઈએ, તો વધ્યું એ 4 આઈ સાથે ના આવે, એ જ વધ્યું ને, સમજાય છે ને? તો પહેલાં ટોટલ શોધીએ, જોજો। હવે અત્યાર સુધી ક્યાંય રિપીટેશન રિપીટેશન હતું નહીં, એકના એક આંકડો 2 વાર નહોતો, 0 થી 9, તેમાં એવું નહોતું કે એકડો 5 વાર, તગડો 5 વાર, મંડેમાં પણ એવું નહોતું। એટલે હવે આવ્યું છે, એટલે આપણી મેથડ ચાલશે તો ખરી જ, પણ એની જોડે જોડે તમારે કંઈક નવું એડ કરવું પડશે। ઓકે, ચલો પહેલાં ટોટલ 11માંથી રિપીટેશનવાળા લખી નાખો કે ભાઈ આઈ કેટલી વાર છે? 1 2 3 4। પછી એસ કેટલી વાર છે? તો 4 વાર। પી કેટલી વાર છે? તો 2 વાર। અને એમ કેટલી વાર છે? તો 1 વાર। સરવાળો કરો, ટોટલ 11 થતો જ હોય। ઓકે, ચાલો પછી પહેલાં આપણે એવું કરીએ, ટોટલ ક્રમચય શોધી લઈએ। શું શોધી લઈએ? ટોટલ ક્રમચય। એટલે જેમ આપણે 6 એકસાથે લેતા હતા, તો 6 5 4 3 2 1, એક પ્રકારનું 6 ફેક્ટોરિયલ જ કહેવાય ને। ઓકે, તો ટોટલ ક્રમચયમાં મારી જોડે 11 છે, તો 11 બોક્સ બનાવે, એની જગ્યાએ હું શોર્ટમાં આવું લખી નાખું 11 ફેક્ટોરિયલ, એ જ વાત થઈ ને, 11 10 9 8 7 6 5 4 3 2 1, ક્લિયર? પણ આમાં રિપીટ નહોતું, એટલે બીજી કોઈ મગજમારી નહોતી, આગળ પણ 9 એક્ઝામ્પલ સુધી ક્યાંય રિપીટ નથી આવ્યું। એક્ઝામ્પલ નંબર 10માં એવું છે કે આઈ 4 વખત છે, રિપીટ થાય એટલા ફેક્ટોરિયલ નીચે, તો 4 ફેક્ટોરિયલ। એસ પણ 4 વખત છે, તો 4 ફેક્ટોરિયલ। પી 2 વખત છે, તો 2 ફેક્ટોરિયલ। એમ 1 વખત છે, એટલે 1 ને લખો ના લખો ફેર ના પડે, અહીંયા 1 1 વાળા તો બધા હતા, પણ 1 લખવાનું કોઈ જરૂર નથી। એટલે આવું થાય, રિપીટ હોય એટલે ભાંગવા પડે, બસ એ 9, બાકી મેથડ તો આપણી છે જ। તો હવે સાદુરૂપ આપો, 11 ફેક્ટોરિયલ એટલે 11 × 10 × 9 × 8 × 7 6 5 4 3 2, 1 ના લખો ચાલે। ચલો 4 ફેક્ટોરિયલને સાદુરૂપ આપો, તો 4 × 3 × 2, પછી 4ને આપો તો 4 × 3 × 2, અને પછી 2ને આપો તો 2। આગળની વાત કરો તો શું આવશે આપણી જોડે? કેન્સલ કરતા હોય જેટલા જેટલા આપણી જોડે થતા હોય એટલા, તો પહેલાં આપણે 4 × 2 એટલે 8 કેન્સલ, પછી 3 × 2 એટલે 6 કેન્સલ, 2 પોતે કેન્સલ, 3 પોતે કેન્સલ, 4 પોતે કેન્સલ, પતી ગયું બધું। તો ઉપર શું વધ્યું છે? 11 × 10 × 9 × 7 × 5, કરી જોઈએ। આપણને આપેલું છે 11 × 10 × 9 × 7 × 5, 34,650 આટલા ટોટલ ક્રમચય મળ્યા। હજી આપણે આઈ વિશે તો બિલકુલ ધ્યાન આપ્યું નથી। હવે એવું કીધેલું છે કે 4 આઈ સાથે ના આવે, અને આપણે ઊંધું કરવાનું છે, લખી દેવાનું કે ભાઈ 4 આઈ સાથે આવે। ઓકે, હવે સમજો, શીખવાનું હવે આવે છે। ટોટલ તમારી જોડે કેટલા છે મૂળાક્ષરો? 11 છે। ઓકે, એક કામ કરો, 11 આમ ગોઠવેલા છે, એમાંથી 1 2 3 અને 4 આઈ પકડીને અલગ જ કાઢી દો।
ओके એટલે ટોટલ 11 માઈનસ 4 4 કોને કાઢ્યા આઈ ને એટલે ટોટલ તમારી જોડે 7 વધ્યા કેટલા વધ્યા 7 હવે 4 આઈ ને પકડો ઉપર સેરો ટેપ મારી દો એટલે 4 આઈ નું એક બંડલ બનાવી દો શું કરી દો બંડલ જે છૂટા પડી શકે નહીં કારણ કે આપણને એવું જ કીધું છે કે 4 આઈ સાથે જ આવે જ્યાં આવે ત્યાં અલગ ના પડવા જોઈએ એટલે 4 આઈ નું બંડલ બનાવ્યું અહીંયા કેટલા 7 પડ્યા હતા હવે 4 આઈ નું બંડલ 7 ની જોડે લાઈન મૂકી દીધું એટલે ભેગા થઈને મૂળ એક જ બન્યા ને ચારને ભેગા કરીને સેરોટેપ મારીને બંડલ બનાવ્યું તો બન્યા કેટલા એક જ એટલે 7 આઈ વગરના આંકડા છે આ મૂળાક્ષરો છે અને 4 આઈ ભેગા થઈને એક બન્યું ઓકે અહીંયા લખી નાખું 4 આઈ એક સાથે બરાબર એટલે 7 વત્તા એક હવે ટોટલ કેટલા બન્યા 8 બન્યા કેટલા બન્યા 8 સમજાય છે ને ઓકે 7 આઈ વગરના વધ્યા હતા અને 4 આઈને ભેગા કરીને ટોટલ 8 બને જેમ આપણે અહીંયા 11 ફેક્ટોરિયલ લીધા ને એમ હવે 8 જ લેવાના કારણ કે 4 આઈનું એક બંડલ બનાવી દીધું છે એટલે ઘટાડો આવ્યો તો એના ક્રમચયો કેટલા તો 8 છે એટલે 8 ફેક્ટોરિયલ 8 છે એટલે 8 ફેક્ટોરિયલ પછી આગળની વાત કરીએ હવે નીચે રિપીટ થતા એના આપણે ભાંગવા તો પડે પણ 4 આઈ તો ભેગા થઈ ગયા એ તો રિપીટેશનની વાત જ નીકળી ગઈ પણ એસ 4 વખત છે ને પી 2 વખત છે એ તો ખરું જ ને એટલે એસના 4 ફેક્ટોરિયલ વડે ભાંગો ને પીના 2 ફેક્ટોરિયલ વડે ભાંગો તો 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ અટકી જાઓ નીચે રેડીમેડ છે જ 4 અને આખું લખી નાખો તો 2 ફેક્ટોરિયલ એટલે 2 ચલો 4 4 ગયા 2 વડે ઉડાડો તો અહીંયા 4 આવી જાય તો 4 5 6 7 ગુણાકાર કરવાનો થયો ને આપણે કરી જ નાખીએ 4 ગુણ્યા 5 ગુણ્યા 6 ગુણ્યા 7 જવાબ આવશે 840 કેટલો જવાબ આવે છે 840 તો 840 એવી શક્યતાઓ મળી મને કે 4 આઈ સાથે આવે એની રકમ એવું કહે છે કે 4 આઈ સાથે ના આવે શું કીધું છે સાથે ના આવે તો ટોટલ કેટલા છે 34650 એમાંથી 840 બાદ કર દો તો જે વધે ને એમાં 4 આઈ સાથે ના આવે તો 804 કેટલામાંથી બાદ કરવાના છે 34650 એટલે 33810 33810 આટલા ઓપ્શન એવા વધ્યા 33810 કે જેમાં 4 આઈ સાથે ના આવે આપણે થોડુંક લોજિકલ કામ કર્યું પહેલાં લખી નાખ્યું ટોટલ ક્રમચય શોધ્યા 4 આઈ સાથે ના આવે એનું કોઈ જ પ્રકારના ચાન્સીસ નથી શોધી શકાય એટલે 4 આઈ સાથે આવે એનું પહેલાં કામ કર્યું સરવાળા બાદ બાકી સમજાયા મેં તમને એ જ રીતે સોલ્યુશન અને પછી 4 આઈ સાથે ના આવે એટલે માઇનસ કરી નાખ્યા આવા દાખલા પણ જનરલી બહુ આગળ પણ કામમાં આવતા નથી ઓકે બહુ એટલા બધા ઇમ્પોર્ટન્ટ પણ નથી છતાંય આપણા સિલેબસમાં છે એટલે આપણે શીખ્યા એક્ઝામ્પલ નંબર 11 છે એ બેટા તમારે સેમ આવો છે હોમવર્કમાં કરવાનો છે એમાં ખાલી મિસિસિપીની જગ્યાએ પરમુશિએશન શબ્દ વાપર્યો છે શું વાપર્યો છે પરમુશિએશન શબ્દ પછી એ જ શબ્દો પીથી શરૂ થાય ને એસથી અંત પામે બધા સ્વરો સાથે હોય એસ આપણે પેલા 4 આઈની જગ્યાએ સ્વર સાથે હોય પી અને એસની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર હોય પ્રયત્ન કરવાનો છે કંઈકના કંઈક તમને આવડશે અને જ્યાં ના આવડે ત્યાં હું બેઠો છું મને કોલ કે મેસેજ કરશો તો હું શીખવાડી દઈશ ઓકે આની સાથે બેટા આપણું 7.3 ટોટલી પૂરું ઓકે હવે 7.4 છે એની અંદર બહુ લાંબા દાખલા નથી એટલે મેક્સિમમ બે લેક્ચરમાં 100% પૂરું થઈ જાય સ્વાધ્યાય 7 તો છે નહીં સિલેબસમાં બધું રિપીટેશન છે ઓકે એટલે તમે જાતે પણ પ્રેક્ટિસ કરો એટલે આપણે પછી ચેપ્ટર નંબર 8 ઉપર જઈશું પણ આજે આટલું જ થેન્ક યુ